नमस्कार दर्शक मित्रों, आजना अतिथि कार्यक्रम में आप बधानु स्वागत छे। अने आजना कार्यक्रम में अमारा सिटी न्यूज ना अतिथि छे हिमासीभाई पटेल। हिमासीभाई आपनु स्वागत छे सिटी न्यूज ना कार्यक्रम में। हिमासीभाई, सौथी पहला तो आपने पूछू छे के छेल्ला 25 वर्षनी राजकीय कारकिर्दी आपनी अने सतत चार टर्म थी आप सारी एवी बहुमती थी चूंटाई ना आवो छो। गम्मे तेवू भारतीय जनता पार्टी तरफ नो पण वेव होय, परंतु आपनी सीट એ અડીખમ રહે છે 1987 થી અત્યાર સુધી। વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ? આ સફળતાનું રાજ શું છે? અને કઈ નહીં, પ્રજાની વચ્ચે રહીએ, લોકોની વચ્ચે રહીએ, પ્રજાલક્ષી કાર્ય, સમાજનું, પ્રજાનો વિશ્વાસ, એમની દુઃખ દર્દ કે સુખ દુઃખની અંદર તમામ રીતે એક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર લોકોને પોતાનો પ્રતિનિધિ જોઈએ, એમની વાત કરનાર, એમનો એક પારિવારિક, સામાજિક, કુટુંબિક એક સંબંધો અમે એમની સાથે કેળવ્યા છે। અને એ સંબંધોના કારણે એટલી લોકો સાથે પ્રેમ અને જે મીઠાસ જે મળી છે એ સતત લોકોએ 87 આ દિન સુધી ગમે તેવા ઝંઝાવાતમાં પણ કોંગ્રેસ પક્ષનો અને સમગ્ર પેનલનો અમને ભવ્ય બહુમતી સાથે અમને વિજય અપાવ્યો છે, એ જનતાનો સ્નેહ અને પ્રેમ અમને મળ્યો છે। ધીસ ઇઝ નોર્મલ, આ બહુ નોર્મલ ટોન છે પોલિટિશિયનનો, એટલે જ્યારે પણ સફળતા પૂછવા હોય તો બધી જ। પણ પાછળ એક મારે પણ પૂછવું છે લોકોને, મારે પણ આજે એક આપ જ્યારે મળ્યા છો કે રાજકારણમાં પ્રથમ પગલું આપનું પ્રવેશ કઈ રીતે થયો? પોલિટિક્સમાં તો હું, મારા ફાધર પણ જૂના કોંગ્રેસી હતા, એ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, એમના હિસાબે હું કોંગ્રેસમાં આવ્યો અને નાનપણથી જ હું એનયુસીઆઈમાં કોંગ્રેસની સંગઠન પાંખ હતી। એનયુસીઆઈની અંદર મેં સંગઠનમાં કામ કર્યું, પછી યુથ કોંગ્રેસમાં કામ કર્યું અને સંગઠનમાં કામ કરતા કરતા ખૂબ નાની ઉંમરે મને 87 કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી અને હું કોર્પોરેશનમાં ચૂંટાયો। કોઈ એવો ખાસ ઇન્સિડન્ટ કે જે અત્યાર સુધીના રાજકારણમાં, એ ઇન્સિડન્ટ ઘણા બધા ઇન્સિડન્ટ બન્યા હશે, પણ એકાદો એવો ઇન્સિડન્ટ કે જે કદાચ ક્યારેય નહીં ભૂલી શકાય? એ મારી રાજકીય કારકિર્દીનો ઇન્સિડન્ટ છે કે 87 ત્યારે મારી કોર્પોરેશનની ટિકિટ મને મળવાની હતી, ત્યારે અમે એનયુસીઆઈમાં કામ કરતા હતા અને અમારા અમદાવાદ શહેરના પ્રમુખ એનયુસીઆઈના રાજુ અંચલ હતા અને એમની ટિકિટ ફાઇનલ થઈ હતી રાજપુર વોર્ડમાંથી, એમનું કાર્યક્ષેત્ર પણ એ જ હતું, પણ એ મારા સિનિયર હતા અને એ રાજપુર અને રખિયાલ બંનેનું એમનું રેસિડેન્સ પરમારની ચાલીમાં રખિયાલ ઉપર આવતું હતું, પક્ષે એમને રાજપુરમાંથી ટિકિટ આપી હતી, સેમ વિસ્તાર હતો, પણ એમને એક નિર્ણય કર્યો હતો કે ભાઈ મારી સાથે હિંમતસિંહ કામ કરે છે અને રાજપુરમાં એને જ મારે ઇલેક્શન લડાવવાનો છે, પક્ષે મને ટિકિટ આપવી હોય તો રખિયાલ વોર્ડમાંથી આપે, અને એમને ત્યાગ આપ્યો અને એમના ના પછી મને રાજપુરમાંથી ટિકિટ મળી। એ એક મારા જીવનની જેને કહેવાય અકલ્પનીય ટર્નિંગ પોઈન્ટ કે જેના કારણે હું કોર્પોરેટર બન્યો, કોર્પોરેટર બન્યા પછી અમદાવાદના મેયર પદ સુધી અને જુદી જુદી જગ્યાએ મને આજે કામ કરવાની તક મળી, એક મારા જીવનની એક ઘટના છે કે જે કદી ભૂલી શકાય એવી નથી। ઓકે, ફાઇન। હિમાસીભાઈ, ખાસ કે આપ ઘણા સમયથી ને કોલેજ કાળ દરમિયાન, વિદ્યાર્થી કાળ દરમિયાન પણ ત્યારથી આપ સક્રિય રાજકારણમાં અને ખાસ કરીને લોકસેવાની અંદર આપ હતા, છેલ્લા 20-25-30 વર્ષથી આપ આ કાર્યમાં તો હતા, પરંતુ અત્યારે એક જો ટોપ 5 માં લેવાય તો આપનું નામ લેવાય છે, તો સંગઠનમાં પણ આપનો ઘણો ફાળો છે, તો કોંગ્રેસના સંગઠનમાં અત્યારે આપને શું લાગી રહ્યું છે કે અત્યારે, કારણ કે 2000 સાલમાં જે ચૂંટણી થઈ, કોંગ્રેસ જંગી બહુમતીથી, મીન્સ કોંગ્રેસની સત્તા આવી, 2005 ફરી એકવાર કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવું પડ્યું, ક્યાંક સંગઠનમાં ખામી હોય એવું દેખાઈ રહ્યું છે આપને? નહીં, સંગઠનમાં તો કોઈ એવી ખામી નથી, પણ ઇલેક્શનની અંદર જ્યારે આ વખતે ઇલેક્શન આવ્યું તો આપ જુઓ છો કે જે પણ ડેટા આવ્યા છે, ઇલેક્શન પછી જે મતદાન થયું, મતદાન પછી જે પરિણામો આવ્યા, એમાં માત્ર 3% ડિફરન્સ આવે છે। જે કોંગ્રેસ પક્ષ આ વખતે કોર્પોરેશનમાં જે ઇલેક્શનમાં જે અમારી હાર થઈ એમાં માત્ર 3% ફેર છે અને એ 3% અંદર ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર કરવાની જે એમની પદ્ધતિ છે, સમાજને પ્રજાને એક ગુમરાહ કરીને, અને એમાં જે માન્ય મુખ્યમંત્રી શ્રી અને એમના દ્વારા જે વાતો કરવામાં આવી, બેગમ બાદશાહનું રાજ જોઈએ છે આપણને, અમદાવાદ શહેરમાં તમને બેગમ બાદશાહનું રાજ જોઈએ છે, એટલે એવા ભ્રામક પ્રચાર કરીને લોકોની લાગણીઓને ઉશ્કેરીને થોડા મતોમાં ડિફરન્સ આવ્યા છે, માત્ર 3% મતોમાં અને સૌથી ઓછું મતદાન થયું,
એટલે પ્રજા એવું નથી કે ભારતીય જનતા પાર્ટીને ઈચ્છતી હતી, મતદારો મતદાનની ટકાવારી જોઈએ તો મતદાનની ટકાવારી એટલી ભારે નથી કે એ લોકો જીતી શકે. પણ ક્યાંક લોકો જે એક કોમવાદ અને કોમવાદના નામે એક વાત ઊભી કરીને લોકોની લાગણીઓનો લાભ લઈને ભારતીય જનતા પાર્ટી એમાં માહિર છે. અને ચોક્કસ એ બાબતમાં અમે અમારી કોંગ્રેસ પક્ષની નીતિ છે સર્વધર્મ સંભાવની અમારી નીતિ છે, એ નીતિ પ્રમાણે અમે એમાં કોંગ્રેસ પક્ષે જે આક્રમક બનવું જોઈએ આ મુદ્દા ઉપર આ મુદ્દો વિચાર માંગી લે છે અને અમે પણ આ મુદ્દા માટે મંથન કરી રહ્યા છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જે કોમવાદની વાત કરીને કોમી લાગણીઓ ઉશ્કેરીને જે લાભ લઈ જાય છે એ લાભને અટકાવવા માટે કોંગ્રેસે પ્રયત્ન કરવો જોઈએ. પણ 13 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ 1987 થી 2000 સુધી ફરી એકવાર પ્રજાએ કોંગ્રેસને સત્તા પર બેસાડી હતી. 2000 થી 2005 કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજ પણ કર્યું, ત્યારબાદ અગેન પાછું આજે ટર્ન ઓવર આવ્યું. તો ક્યાંક લાગે છે કે ગુજરાતમાં રમાતા રાજકારણના દાવપેચમાં કોંગ્રેસ ફેલ થઈ છે. કોંગ્રેસ પાસે દાવપેચ નથી, કોંગ્રેસ પાસે વિકાસ છે. કોંગ્રેસ દાપ અમારી મુશ્કેલી એ છે, કોંગ્રેસ દાવપેચ રમનારી પાર્ટી નથી. કોંગ્રેસ વિકાસ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ સમાજ સાથે જોડાયેલી છે. એટલે અમે વિકાસની વાત કરી, અમે મેગા સિટી લઈ આવ્યા. કોંગ્રેસ પક્ષે જે 13 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ના કરી શકી પ્રોપર્ટી ટેક્સનો ઇસ્યુ હતો, ફોર્મ્યુલા અમે લઈ આવ્યા. પ્રોપર્ટી ટેક્સની અંદર વ્યાજ માફીની યોજના અમે લઈ આવ્યા. આજે જે સામાન્ય લોકોથી લઈને અમદાવાદ શહેરના તમામ નાગરિકોને સ્પર્શ કરતો જલદ પ્રશ્ન હતો, એ જ રીતે MTS બસ એકદમ જેને કહેવાય કે તાળા વાગી ગયા એવી પરિસ્થિતિ નિર્માણ કરી તમે, એને CNG સાથે જે આખા ઇન્ડિયાની અંદર કોઈ ના કરી શકે એવું, અને ગુજરાત સરકારની ST બસો પણ ના કરી શકી એવું આજે 700 બસો દોડતી થઈ ગઈ CNG બસની. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર અમે લોકો સમગ્ર ઇન્ડિયાની અંદર સૌથી સારામાં સારું જેને કહેવાય બોન્ડ લાવીને, અને કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ જે મોંઘા વ્યાજની લોનો હતી એ લોનો ભરપાઈ કરીને પોતાના બોન્ડ મારફતે અને સસ્તા વ્યાજની લોનો લઈને હાલના તબક્કામાં જે હતું એ લોન લઈને આર્થિક પણ બેલેન્સ અમે સારું કર્યું. અને એના કારણે વિકાસના કામો તમે જુઓ અમારા સમયની અંદર રોડ રસ્તા બ્રિજ તમામ કામોના ટેન્ડરો મંજૂર થયા, તમામ કામો કાર્યરત થયા અને કામો આગળ વધ્યા. અને તમામ રીતે પ્રજાલક્ષી કાર્યોની અંદર અમે એમાં કોંગ્રેસ પક્ષે જે કામો કર્યા છે એ કામો અમે કહીએ વખાણ કરીએ વાત નથી, પણ એ કામો ઓન રેકોર્ડ ઉપર છે. અને એ 5 વર્ષના અમારા શાસનમાં ભારતીય જનતા પાર્ટી કોઈ બીજી વાત નથી કરી શકી, એને ઇલેક્શનના પ્રચારની અંદર માત્ર લાગણીઓની વાત કરી. પણ હિંમત સિવાય અગેન આપને કહું કે અલ્ટિમેટલી આ એક જાતનું વોર છે, ઇલેક્શન એ વોર છે અને અલ્ટિમેટલી કાઉન્ટ થાય છે, ગણતરીમાં લેવાય છે હાર કે જીત. આ ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ દર્શક મિત્રો અહીંયા થયો છે સમય બ્રેકનો, લઈએ કાંડો બ્રેક. City cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City broadband. Hamesha aapke saath chalta rahe. City broadband. Zamane se ek kadam aage. બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં અમારી સાથે છે વિરોધ પક્ષના નેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા હિંમતસિંહ પટેલજી. હિંમતસિંહજી, આપણે જે વાત ચાલતી હતી કન્ટિન્યુ કે રિઝલ્ટ અલ્ટિમેટલી અસર કરે છે અને જોવાતું એવું છે કે હાર કે જીત. મારો જે પ્રશ્ન એકચ્યુઅલી સંગઠનનો હતો કે 13 વર્ષ સત્તાથી દૂર રહ્યું કોંગ્રેસ, અને અગેઇન અત્યારે જે 2005ની ચૂંટણી બાદ ફરી પાછું કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેઠું છે, આની અસર એક કાર્યકર્તાઓની માનસિકતા પર થતી હોય છે કે સત્તાથી દૂર રહેવાથી કદાચ એમના ઉત્સાહમાં કે જોશમાં ઘટાડો આવે છે, એવું આપ માનો છો ખરા? નહીં, કોંગ્રેસ આ દેશની આઝાદીથી લઈને કોંગ્રેસ પક્ષનો ઇતિહાસથી આપ સૌને સમગ્ર રાષ્ટ્ર વાકેફ છે. કોંગ્રેસે સત્તા માટે સત્તા એ અમારા માટે એવું નથી કે સત્તા જ સત્તામાં હાર જીત થતી હોય એનાથી કોઈ કારણ નથી. પણ હું એવું ચોક્કસ માનું છું કે કોંગ્રેસ અને પક્ષમાં સંગઠિત થઈને જે અમારી વિચારધારા છે, વિચારધારાને મજબૂત કરીને ચોક્કસ રીતે સત્તામાં હાંસિલ કરવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીને સત્તા ઉપર આવવા માટે રોકવા માટે પ્રયાસો કરવા જોઈએ.
ક્યાંક થોડી ઘણી અમારી ખામી રહી ગઈ હોઈ શકે, ક્યાંક થોડું કોર્ડિનેશન કે ક્યાંક જે પણ અમને લાગે છે જ્યારે પણ કોઈ ઇલેક્શનોમાં કોઈ આવા પરિણામ આવે છે ત્યારે પક્ષની ચિંતા કરે છે, ચિંતા કરીને એનું ચિંતન પણ કરે છે અને આવનાર દિવસોની અંદર એમાંથી જે ક્યાંક કંઈ વાત હોય તો એને સુધારા સાથે અને આક્રમક બનીને પછી પાર્ટી બહાર પણ આવે છે. હિમસિંહભાઈ, સંગઠનની વાત કરી પર્ટિક્યુલર કોંગ્રેસ પાર્ટીની, પરંતુ અમદાવાદ શહેરમાં જે પાછલા એક મહિનાની અંદર ભારે વરસાદ થયો અને ત્યારબાદ એની પૂરની પરિસ્થિતિ સર્જાઈ, સાથે સાથે તેના પછી રોગચાળાની જે પરિસ્થિતિ થઈ છે, મ્યુનિસિપલ તંત્ર, ભારતીય જનતા પાર્ટીનું અત્યારે જે શાસન છે તે તંત્ર અત્યારે આ રોગચાળો અને પૂરની પરિસ્થિતિ વખતે આપ કદાચ રેટિંગ આપવું હોય અથવા તેની કોમેન્ટ કરવી હોય તો આપ કઈ રીતે કરો, કેમાં કેવા સક્સેસ ગયા છે કે પછી ઉણા ઉતર્યા છે? ભારતીય જનતા પાર્ટીવાળા અમદાવાદ કોર્પોરેશનમાં બિલકુલ નિષ્ફળ ગયા છે. સતત બે મહિના પહેલાથી ચિકનગુનિયા ને આ મલેરિયા કે જોઇન્ડિસ કે પાણીજન્ય રોગો કે એનાથી શરૂઆત થઈ ગઈ, મચ્છરથી થતા રોગો એની શરૂઆત થઈ ચૂકી હતી. અમે આની અવલનવર બોર્ડમાં પણ, જનરલ બોર્ડમાં જ્યારે અમે પ્રજાનો અવાજ ત્યાં રજૂ કરવા માટે અમને તક મળતી હોય, મહિનામાં એક વખત બોર્ડ મળતું હોય, ત્યારે બહુ અમે આક્રમક રીતે અમે આ મુદ્દાની ચર્ચા કરી છે, ઉગ્ર રજૂઆતો કરી છે. અમારી સ્ટેન્ડિંગ કમિટી દર ગુરુવારે મળે ત્યારે પણ અમારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ આમાં ખૂબ જ રજૂઆત કરી છે કે ભાઈ આમાં શહેરની અંદર આ રોગનો ઉપદ્રવ વધી રહ્યો છે, તમે આની સાચી માહિતી મંગાવો, સરકારી આંકડા ઉપર કે સરકારી હોસ્પિટલના આંકડા ઉપર ના જાઓ પણ પ્રાઇવેટ ડિસ્પેન્સરીની અંદરથી તમે રિપોર્ટ અને ડિટેલ મંગાવવાની. પણ સત્તાધીશો સત્તાના મદની અંદર કોઈ એમને પરવા ના કરી અને જ્યારે આ પરિસ્થિતિ એવી થઈ કે આ રોગમાં સમગ્ર શહેર અનભરણામાં આવી ગયો, અમે તો સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લે વોકઆઉટ કર્યું, વોકઆઉટ કરી સ્ટેન્ડિંગ કમિટીને વોકઆઉટ પણ કર્યું. અને બીજું હું આપની માહિતી ખાતર કહું કે અમે ચાર વખત પ્રી માનસૂન પ્લાનની જે મિટિંગ થાય અને એના જે પગલાં લેવાની વાતો આવે એની અંદર શહેરમાં પાણી ભરાવાથી લઈને રોગચાળાથી લઈને આ તમામ મુદ્દા ઉપર એમની નિષ્ફળતા અને એના માટે રિવ્યૂ કમિટી બોલાવવાની. પરંતુ આજ આ ચર્ચા ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરપર્સન, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન મધુબેન સાથે, સો એમણે કીધું હતું કે પ્રોપર પ્લાન પ્રમાણે, અને બે દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ કીધું હતું કે બહુ જ પ્રોપર પ્લાનિંગથી જઈ રહ્યા છે, અને એમનું કેવું હતું કે હા થોડું ઘણું મોડું થયું છે પરંતુ અમે સફળ થયા છે. આજે આપણે જોઈએ છે કે પ્રોપર પ્લાન હોય, કાગળ ઉપર કોઈ યોજના બનાવીએ તો કાગળ ઉપર કોઈ યોજનાનો અમલ થતો નથી, યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ. લોકો સુધી શહેરમાં વિસ્તારોમાં જે પણ રોડ રસ્તા ઉપર કે ચાલીઓમાં સોસાયટીઓમાં જ્યાં ગંદકી છે, જ્યાં પાણીનો ભરાવો છે કે મચ્છરનો ઉપદ્રવ છે, એને નાબૂદ કરવા માટે તંત્રે કામે લગાડવું જોઈએ. માત્ર આપણે કાગળ ઉપર પ્લાનિંગ કરી દઈએ અને કહીએ કે ખૂબ સારું ચાલે છે તો એનાથી કંઈ કામ થતું નથી, એનું કામ છેક નીચે સુધી પ્રજા સુધી એનું દેખાવું જોઈએ, એની અસર દેખાવી જોઈએ. તો એની અસર ક્યાં દેખાઈ? જો સાચા અર્થમાં એ આજે એક વસ્તુ તો કબૂલ છે કે મોડું થયું, મોડું થયું એનો મતલબ એ છે કે નિષ્ફળ ગયા છે. આજે આટલું કબૂલે છે એનો મતલબ સમજી લો કે નિષ્ફળ ગયા છે, કે આજે ડેન્ગ્યુ કે ચિકનગુનિયા, આજે ચિકનગુનિયાની જે પરિસ્થિતિ છે કે તમે સમજો છો કે આજે સમગ્ર શહેરમાં પ્રાઇવેટ જે પણ ડિસ્પેન્સરીઓ છે ત્યાં રાતના 10-10 વાગ્યા સુધી, 11-11 વાગ્યા સુધી દર્દીઓની લાઈનો ખૂટતી નથી, એટલા વ્યાપક પ્રમાણમાં દર્દીઓ ત્યાં સારવાર લઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલોના આંકડાઓથી અત્યાર સુધી એ લોકોએ સંતોષ માન્યો, પણ જ્યારે છાપાઓમાં મીડિયાઓમાં પબ્લિકલી વિરોધ પક્ષની રીતે અમે લોકો જ્યારે બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીનો વોકઆઉટ કર્યો, અમે અવારનવાર ઉગ્ર રજૂઆતો કરી, પછી જ્યારે એમને લાગ્યું કે નહીં આમાં કંઈક જોવા જેવું છે, પછી એ લોકોને જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલના આંકડા મંગાયા અને થોડું સર્વે કર્યું, છાપાઓની અંદર પણ આંકડાઓ સાથે આવી કે લાખો લોકો આમાં રોગચાળામાં સપડાયા છે, ત્યારે પછી અમારે આજ પૂછ્યું હતું કે એક સજાગ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષે કઈ ભૂમિકા ભજવી હતી આ ઇસ્યુઝને બહાર લાવવા માટે, આ મુદ્દાઓ માટે, તંત્રને ફરીવાર સજાગ કરવા માટે? અને ખાસ કરીને મારે પણ પૂછવું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ કેવા કેવા કાર્યક્રમો અપાય છે? નહીં, અમે તંત્ર નિષ્ફળ ગયું છે, પણ અમે સૌથી પહેલા વિરોધ પક્ષની ભૂમિકા આમાં એવી હોવી જોઈએ કે કોઈ પણ સત્તાધારી પક્ષ હોય કે વહીવટી તંત્ર હોય એને સચેત કરવા, એમને જાગૃત કરવા, અમારી વાત એમને, પ્રજાની વાત એમના સુધી પહોંચાડવા. જ્યારે આ રોગચાળાની શરૂઆત થઈ ત્યારે જ અમે અમારા જનરલ મ્યુનિસિપલ જનરલ બોર્ડમાં ત્યાં મેયર કમિશનર ઓલ વહીવટીતંત્રને ચૂંટાયેલ પ્રતિનિધિ ત્યાં ચર્ચા થાય, એ ચર્ચાની અંદર અમે અવારનવાર આ વાતના મુદ્દાને આગળ ધરી. આપણે લાગી રહ્યું છે કે વિરોધ પક્ષનો જે અવાજ છે એને સાંભળતા નથી એ લોકો, રાઈટ? એ લોકો વિરોધ પક્ષના અવાજને રાજકીય રીતે લઈ ગયા કે ભાઈ વિરોધ પક્ષ છે તો પોતાની રીતે રજૂઆત કરે છે,
પણ અમારી વાત ધ્યાને ના ધરી, અમારી વાતની ગંભીરતા ના લીધી, અને ગંભીરતા ના લીધી અને એના કારણે આજે આ પરિસ્થિતિ સર્જાઈ. પછી અમે મેયરને પત્ર લખ્યા, કમિશનરને પત્રો લખ્યા, સ્ટેન્ડિંગ કમિટીમાંથી વોકઆઉટ કરાયો. એટલે તમામ આક્રમક ભૂમિકા સાથે અમે ચર્ચા કરી. પછી અમે આંદોલનની ધમકી આપી, અમે આંદોલનની ધમકી આપી કે ભાઈ અમે આ પ્રશ્નને પ્રજા સુધી લઈ જવા માટે અમે રોડ ઉપર આવીશું, અમારે અમારે રેલીઓ લાવવા પડશે, મોરચા લાવવા પડશે. અને અમે શહેર કોંગ્રેસ વતી, પક્ષના સંગઠન વતી અમે છેલ્લે મોરચો પણ લઈ ગયા. અને જે વાતની શરૂઆત થઈ, રોગચાળાની શરૂઆત થઈ, એ વખતે જો તંત્ર અને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ જો પગલાં લેવાનું શરૂ કર્યું હોત, તો આજે આ રોગચાળો જે ભયાનક રીતે પ્રસરી ગયો છે એમાંથી લોકોને આપણે બચાવી શકીએ. ટૂંકમાં આપને કેવું, એક બે ત્રણ વાક્યમાં, કે અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કેવી રીતે કામ કર્યું છે, તો શું કહેશો? શોર્ટમાં, નિષ્ફળ ગયા છે. શહેરમાં ગંદકી, કચરાના ઢગલાઓ અને રોગચાળાનો ઉપદ્રવ તમામ રીતે આટલે આટલા સમય પછી પણ કોઈ અસર તંત્ર પાસે કામ લેવાની તેવળ કે જરાય દેખાતી નથી. દર્શક મિત્રો, વાતો ચાલુ રાખીશું હિંમત સિવાય સાથે, પરંતુ સમય થયો છે બ્રેકનો. મળી એક નાનો બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Best service, best price. City Broadband. हमेशा आपके साथ चलता रहे. City Broadband. जमाने से एक कदम आगे. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. આજના અતિથિ છે અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા હિંમતસિંહજી. આપણે વાત કરી કે રોગચાળા અને આને લિટરલી આપણે આક્ષેપ પણ મૂક્યો છે સીધે સીધો મ્યુનિસિપલ તંત્ર ઉપર, કે વહીવટી અને જે પણ રાજકીય પાર્ટીના જે પણ નેતાઓ બેઠા છે ત્યાં, કે તે લોકો સદંતર નિષ્ફળ ગયા છે. પ્રજાની જે પણ અપેક્ષા હતી તે લોકો પૂરી નથી કરી શક્યા. નાઉ, અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક તરીકે આપ રહી ચૂકેલા છો. એ સમયે એક હિંમતસિંહ પટેલનું એક સપનું હશે કે મારે અમદાવાદને આવું બનાવવું છે. કયા કયા સપના હતા? અમે હંમેશા ઈચ્છતા હતા કે અમદાવાદ શહેરનું સમતોલ વિકાસ થાય. સમતોલ વિકાસ એટલે શહેરનું સમાંતર વિકાસ થાય. આજે શહેર, અમદાવાદ શહેર બે વિભાગમાં વહેંચાયેલો છે, એક પશ્ચિમ વિસ્તાર અને એક પૂર્વ વિસ્તાર. અમારી લાગણી એવી હતી કે ભાઈ જે રીતે રોડ, રસ્તા, બાગ, બગીચા, હોસ્પિટલો કે અનેક સુવિધાઓ પશ્ચિમ વિસ્તારમાં ડેવલપમેન્ટ થયેલી છે, પશ્ચિમ વિસ્તાર પહેલાંથી ડેવલપમેન્ટ થયેલો વિસ્તાર છે, ત્યારે પૂર્વ વિસ્તાર એક ઔદ્યોગિક વિસ્તાર સાથે જોડાયેલો છે, ત્યાં શ્રમજીવીઓ, મહેનત મજૂરી કરનાર કામદાર વર્ગના લોકો વધારે રહે છે, તો ત્યાં પણ રોડ, રસ્તા, પાર્ક્સ એન્ડ ગાર્ડન કે બીજી પણ અન્ય સુવિધાઓ છે કોર્પોરેશનની, ત્યાં એ સુવિધાઓ પણ ત્યાં લોકોને, ડ્રેનેજ લાઇન, વોટર લાઇન, આ બધી સુવિધાઓ છે એ પણ લોકોને ત્યાં પણ કોઈ પણ ભેદભાવ વગર ત્યાં પણ ડેવલપમેન્ટ થાય, ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વસે છે. એટલે એ દિશાની અંદર અમે જે પણ મોટા ભાગે ત્યાં અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શનનો પણ પ્રશ્ન, રેસિડેન્શિયલ પ્રશ્ન હતો, એની ઘણી જ્યુડિશિયલ બાબત હતી, એ બાબતમાં પણ અમે ઠરાવો કર્યા કે 40 મીટરથી જે પણ બાંધકામ હોય એની કાયદાની મર્યાદાની અંદર જે પણ જોગવાઈ થતી ત્યાં પાણી અને ગટર લાઇનો એમને આપવા, કોઈ પણ કાયદા કે વૈધાનિક રીતે કોઈ લોકોને ખોટી રીતે હેરાનગતિ નહીં કરવી, અને એ અમારા બધા વિસ્તારોમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં પાર્ક્સ એન્ડ ગાર્ડનની જગ્યા હોય ત્યાં પાર્ક્સ એન્ડ ગાર્ડન બનાવવા, મ્યુનિસિપલ શાળાઓ બનાવી, રોડ રસ્તા જ્યાં પાકા કરવાના રોડ રસ્તા પાકા કરવાના, ડ્રેનેજ લાઇન કે પાણીને પંપિંગ સ્ટેશનો ઊભા કરવાના, એટલે લોકોની જે પ્રાઇમરીને પાયાની જે સુવિધાઓ છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં લોકોને શું જોઈએ, શુદ્ધ પીવાનું પાણી મળે, એમના સ્વચ્છતા, એમના ત્યાં સાફ સફાઈ થાય, રોડ રસ્તા મળે. આજે પહેલાં અમારી વાત હતી કે મોટા સપનાઓ કે મોટા ચાંદ સિતારા બતાવવાની વાત, પહેલાં એમ લોકોની મૂળભૂત પાયાની સુવિધાઓ લોકો સુધી મળે એ જોવાની જવાબદારી, એ દિશાની અંદર અમે ખૂબ સફળતાપૂર્વક આગળ વધ્યા હતા. છેલ્લા 5 વર્ષ 2000 થી 2005ની અંદર એવા કયા કયા કામો ગણાવી શકો કે જે કોંગ્રેસે નોંધનીય દેખાઈ શકે એવા કર્યા હતા? અમે સૌથી પહેલા ઈ ગવર્નન્સ લાયા. ઈ ગવર્નન્સના કારણે એક ઓડિટિંગ સિસ્ટમ પ્રથા દાખલ થઈ. સિવિક સેન્ટરો અમે ચાલુ કર્યા, તમામ ઝોનમાં સિવિક સેન્ટર ચાલુ કર્યા. આજે તમે સિવિક સેન્ટર ઉપર જાઓ, તમારા બિલ્ડિંગ પ્લાન મૂકવાના છે કે તમારે પ્રોપર્ટી ટેક્સનું બિલ ભરવાનું છે, તમે પ્રોપર્ટી ટેક્સનું બિલની તમારું કોમ્પ્યુટર ઉપર જાતે તમે જોઈ શકો છો તમારું કેટલું બિલ બાકી છે, શું છે, એટલે ઓલ ડેટા સિસ્ટમ અપગ્રેડ કરીને એકદમ કોમ્પ્યુટર કરીને ઈ ગવર્નર સાથે અમે એની તાલમેલ કરી. પછી પ્રોપર્ટી ટેક્સની ઉપર અમે વ્યાજ માપ નાબૂદી કરવાની વાત કરી. સીએનજી બસ એક ઐતિહાસિક નિર્ણય કરીને આપણે કહીએ કે સીએનજી બસને અમદાવાદ શહેરને
જેને પોલ્યુશન મુક્ત, આજે અમદાવાદ શહેરને પોલ્યુશન મુક્ત થઈ ગયો. પહેલા શહેરમાંથી આપણે નીકળીએ તો આંખોની અંદર આપણને બદલાવ ઉભી થાય, પ્રદૂષણ થાય, એટલું પોલ્યુશન. આજે પોલ્યુશનની અંદર અમદાવાદ શહેર પોલ્યુશન મુક્ત આપણે બની શક્યા. પ્લાન્ટ ટ્રી પ્લાન્ટેશન પણ એટલા, વૃક્ષારોપણના કાર્યક્રમ પણ એટલા બધા કર્યા કે જેનાથી તમે જુઓ છો કે જે તે વખત પ્લાન્ટેશનનો કાર્ય કર્યા. એટલે તમામ બાબતોની અંદર અમદાવાદ શહેરની અંદર 120 કિલોમીટરના રસ્તા પાકા કરવાની યોજના અમે લોકો લાવ્યા, એવી અનેક યોજના અમે લોકો લાવ્યા. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અમે એટલું સરસ કર્યું કે જે બીજા કોર્પોરેશનના લોકો પણ અમારી પાસે આવે છે. 30% અમે એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ ઘટાડ્યો 30%. હિમાસિંહભાઈ, મને ખ્યાલ છે કે લિસ્ટ ઘણું લાંબુ બની જશે, પણ અગેન પાછું એ જ પ્રશ્ન પર આવું છું કે 1987 થી અત્યાર સુધી પૂર્વ વિસ્તારને અમદાવાદ શહેરમાં ભેળવાના આટલો સમય થઈ ગયો, છતાં પણ હજી ખૂટી રહ્યું છે. અગેન આપે કીધું તે પ્રમાણે પેપર પ્રોજેક્ટ 13 વર્ષ ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણા કર્યા, 2000 થી 2005ની સાલ સુધીમાં કોંગ્રેસે પણ ઘણા પ્રોજેક્ટ્સ કર્યા, પરંતુ હજી પણ પૂર્વ વિસ્તાર આટલા વર્ષો પછી પણ હજી કમ્પેરિઝનમાં નજીક પણ નથી આવી શક્યો. વોટ ઇઝ ધ રીઝન? એનું રીઝન છે, કોઈ પણ શહેરના વિકાસમાં સમગ્ર દેશમાં તમે જોઈ લો, હૈદરાબાદ, બેંગ્લોર, જે પણ નવા શહેરો જે વિકાસ પામ્યા છે, રાજ્ય સરકારનો ફાળો છે. જે તે રાજ્ય સરકારો હોય, રાજ્ય સરકારનો ફાળો મળે અને એને ડેવલપમેન્ટ કરવા માટે રાજ્ય સરકાર મદદ કરે. તમે આજે હૈદરાબાદનો દાખલો લઈ લો, બેંગ્લોરનો દાખલો લઈ લો, જે પણ શહેરો જે નવા ડેવલપમેન્ટ થયા છે, કમનસીબે આપણી એક બહુ એ રહી છે. મેં ચર્ચા કરી હતી એ વખતે હું મેયર હતો ત્યારે, શરૂઆતમાં કેશુભાઈ મુખ્યમંત્રી હતા, એમની સાથે પણ વાત કરી, માનનીય મોદી સાહેબ હતા એમની સાથે પણ વાત કરી. જ્યાં સુધી રાજ્ય સરકારનો આમાં ફાળો નહીં આવે, રાજ્ય સરકાર એમાં ડેવલપમેન્ટ અને વિકાસની અંદર પોતાનું યોગદાન નહીં આપે, તો એકલા હાથે કોર્પોરેશન શહેરનો સંપૂર્ણ વિકાસ શોર્ટ ટાઈમમાં નહીં થઈ શકે. એ તો લાંબા ગાળાની યોજના છે, જે રીતે ચાલે છે ચાલતું આવ્યું છે. પણ જો એનો વ્યાપક પ્રમાણમાં આપ આક્ષેપ મૂકવા માંગો છો કે 2000 થી 2005માં કોંગ્રેસ પક્ષ જ્યારે કોર્પોરેશનના શાસનમાં હતું ત્યારે પણ રાજ્ય સરકારને તરફથી સપોર્ટ નહોતો મળ્યો? ના, સપોર્ટ તો સવાલ જ નથી મળ્યો, સપોર્ટ મળવાનો કોઈ સવાલ જ નથી. ઉપરથી અનેક વૈધાનિક રીતે તકલીફો પણ થઈ. આ 40 મીટરના જે પણ મકાનો છે એની અંદર પાણી લાઈન, ગટર લાઈનની અંદર પણ અમે રેઝોલ્યુશન લાયા, ઠરાવ લાયા, હાઈકોર્ટમાંથી બી અમે એક ઘણા આદેશો પણ લઈ. ઘણા પ્રોજેક્ટને ભારતીય જનતા પાર્ટીને પ્રેશર કરીને રાજ્ય સરકારથી મંગાવી શકીએ અત્યારે, એઝ અ વિરોધ પક્ષ પ્રેશર કરી શકો સત્તાધારી પક્ષને? અમે તો અમારી વાત જ છે વિકાસની. કોંગ્રેસ પક્ષ હંમેશા વિકાસમાં માને છે અને વિરોધ પક્ષની ભૂમિકા રચનાત્મક અભિગમ સાથે. અમે કોઈ એવું નથી કે વિરોધ પક્ષમાં બેઠા છીએ, પણ અમારી વાત પ્રજાલક્ષી હશે, વિકાસલક્ષી હશે અને લોકોના હિતની હશે. એટલે અમે આજે પણ અમારી વાત કરીએ, મેગા સિટી અમે લઈ આવ્યા કોંગ્રેસ પક્ષ શાસનમાંથી, એક ઐતિહાસિક નિર્ણય કર્યો મેગા સિટીનો. આજે અમદાવાદ શહેરના વિકાસ માટે કેન્દ્રની અંદરથી આજે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટો આજે મંજૂર થયા છે. આજે કેન્દ્રની અંદર પણ જે સરકાર છે, માનનીય વડાપ્રધાન મનમોહન સિંહે જે NURMનું જે પ્રોજેક્ટ લાવ્યા છે, સમગ્ર દેશની અંદર અર્બન રિન્યુઅલ મિશનની જે વાત કરી છે એમને, ઐતિહાસિક નિર્ણય કર્યા છે. આજે જો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની અંદર એમની યોગ્યતા અને ક્ષમતા હોય તો એમને જ આજે અમદાવાદ શહેરની અંદર જેટલા જોઈએ એટલા રૂપિયા સરકાર તરફથી મળે એવા છે. ડેવલપમેન્ટ કરવાની હવે લગામ એમની પાસે છે, એ લોકો ઉપયોગ નથી કરતા. ઉપયોગ કરવાની એમનામાં તેવડ હોવી જોઈએ. હિમાસિંહભાઈ, અમદાવાદ શહેરમાં હજી શું ખૂટે છે? 2 કે 3 મેજર પોઈન્ટ્સ, મુખ્ય મુદ્દાઓ, કઈ કઈ વસ્તુ હજી એક તમે જે એક ડ્રીમ બનાવ્યું હશે કે આવું અમદાવાદ હોવું જોઈએ, એમાં હજી 2-3 વસ્તુ કઈ મુખ્ય ખૂટે છે? અમદાવાદ શહેરમાં સૌથી પહેલા તો વહીવટીતંત્ર, કોઈ પણ નાગરિક પોતાની ફરિયાદ કરે તો એ ફરિયાદની જવાબદારી તંત્રની હોવી જોઈએ, ફરિયાદના નિકાલની. પણ આ દિન સુધી અમે પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા કે ભાઈ કોઈની પણ વોટર પોલ્યુશનની ફરિયાદ આવે, ગંદકીની ફરિયાદ આવે, ડ્રેનેજ લાઈનની ફરિયાદ આવે, પણ આ દિન સુધી તંત્રની જવાબદારી અમે ફિક્સ નથી કરી શક્યા. એ તો એક ખૂબ દુઃખદ છે કે નાગરિકો કમ્પ્લેન વારાફરતી કમ્પ્લેનો કરતા પણ એનું કોઈ સાંભળનાર નથી. એક તો કોઈ આન્સરેબલ નથી, એની જવાબદારી નક્કી કરવી પડે, પહેલું એ છે. બીજું કે શહેરની અંદર આજે જે પણ વિકાસ થઈ રહ્યો છે, વરસાદની અંદર તમે જુઓ છો કે 2-3 ઇંચ વરસાદ પડે, ચારે તરફથી શહેર જામ થઈ જાય છે, ચારે તરફથી શહેર જામ થઈ જાય છે. શહેરની અંદર વરસાદી પાણીના નિકાલની કોઈ યોજના નથી પરમાનેન્ટલી, અને સમગ્ર શહેરની દશા આપણે જોઈએ છીએ અને પ્રજાની વ્યથા પણ જોઈએ છે, એ મુશ્કેલી મુકાઈ જાય છે. જે સમતોલ વિકાસ શહેરનો થવો જોઈએ, એ સમતોલ વિકાસ આપણે કરી શકતા નથી. એટલે જે વિકાસ શહેરમાં
રોડ, રસ્તા, બ્રિજ અને જે વિકાસની જે જરૂરિયાત છે આજે, એ જેની વ્યાપક જે ડિમાન્ડ છે, પ્રમાણ છે, એ પ્રમાણમાં વિકાસની જે સ્પીડ છે, સ્પીડ ખૂબ જ ઓછી પડે છે. એટલે ત્યાં સુધી આનું પ્રોપર સંકલન, પ્રોપર કોર્ડિનેશન અને એક લાંબા ગાળાની યોજના, એક વિઝન સાથે આપણે કહીએ છીએ કે આજે અમદાવાદ સેટ છે પણ 20 વર્ષ પછીનું શું અમદાવાદ હશે. હિમાસીભાઈ, સમય ઓછો છે અને અંતમાં જે ડ્રીમ પ્રોજેક્ટ છે અમદાવાદનો, સાબરમતી રિવર પ્રોજેક્ટ ફ્રન્ટ, આપણે ઘણી મહેનત પણ આપે કરી છે સાબરમતી રિવર પ્રોજેક્ટ ફ્રન્ટ માટે, ઘણી સ્ટડી પણ કરેલી છે, સ્પેશિયલ કોમેન્ટ શું છે? સાબરમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ એમાં કોઈ અમે પોલિટિક્સ નથી લાયા, કોંગ્રેસ પક્ષે કોઈ રાજનીતિક વાત નથી કરી, અત્યાર સુધી અમે એને સમર્થન જ આપ્યું છે. પણ આ પહેલી વખત ફ્લડ આવ્યું અમદાવાદમાં ઘણા વર્ષો પછી, ફર્સ્ટ ટાઈમ ફ્લડ આવ્યું છે ઘણા વર્ષો પછી. તો આ ફ્લડની અંદર જે રીતે એનું ધોવાણ થયું છે અને નદીના પટમાં જે રીતે પાણી, ફ્લડના પાણી ફરી વળ્યા અને જે રીતે રિવર ફ્રન્ટ ડેમેજ થયો છે, એ ડેમેજ થયા પછી ચોક્કસ રીતે રિવ્યૂ માંગી લે છે અને એની અંદર ટેકનિકલ જે પણ બાબત હોય, ટેકનિકલ ખામીઓ હોય કે જે પણ એના એક્સપર્ટ હોય, એક્સપર્ટોનો જે અભિપ્રાય હોય, એમાં સમીક્ષાની ખૂબ જ જરૂરિયાત છે અને કોંગ્રેસ પક્ષે એને સમીક્ષાની માંગણી કરી છે. સો સાબરમતી રિવર પ્રોજેક્ટ ફંડ અગેન તમને ક્વેશ્ચન માર્ક લાગે છે આ પરિસ્થિતિ આવ્યા પછી? નહીં, આ પરિસ્થિતિ આવ્યા પછી જે પરિસ્થિતિ થઈ છે, તમે જુઓ કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આઈપી ગૌતમ સાહેબ જ્યારે આવ્યા હતા ત્યારે એમનું કેવું હતું કે પાછલા રેકોર્ડ્સ કે જે કેટલાય વર્ષોના પૂરની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જ આનું કન્સ્ટ્રક્શન થયું છે, એગ્રીડ છો આપની સાથે? નહીં, એ બધું થયું, હું એ જ કહું છું ને કે ટેકનિકલ માણસો કે જે એક્સપર્ટ માણસો જે વાત કરી હતી એ થયું, તો પછી આ રિવરફ્રન્ટ ઉપર જે અત્યારે જે ધોવાણ થઈ ગયું છે, ડેમેજ થયું છે, આજે જે ચારે તરફથી રિવરફ્રન્ટ જે હતું, જે બની ગયું હતું, એ તૂટી ગયું છે. એમના કહેવા પ્રમાણે બે દિવસ પહેલા જ એમણે કાર્યક્રમમાં કીધું કે ગમે તેવું થયું છે પરંતુ એની જે યોજના છે, એ જે કાર્યકાળ નક્કી કરેલો છે અને લિમિટ બાંધેલી છે, એની અંદર મેક્સિમમ કદાચ એકાદ મહિનો લેટ થશે પરંતુ એ પ્રોપર ટાઈમ જ પૂરી થશે. યોજના પૂરી થાય એના સમયમાં પૂરી થાય એનાથી મતલબ નથી. અમારી ક્વોલિટીની વાત છે, ડેમેજની વાત છે. રિવરફ્રન્ટ યોજના 1200 કરોડ રૂપિયાની યોજના છે. આજે 1200 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થાય એ પછી યોજનાની અંદર સેલ્ફ ફાઇનાન્સ યોજના છે કે આ જે 1200 કરોડ રૂપિયા ખર્ચ કરીએ છીએ એ લેન્ડની અંદરથી કોમર્શિયલ લેવલે ડેવલપમેન્ટ કરીને પૈસા ઉભા કરવા. હું અત્યારે પૂછવા માંગુ છું કે અત્યારે આ 1200 કરોડ રૂપિયા ક્યાંથી ઉભા કરીશું? નદીના પટની અંદર ફ્લડ આવે ત્યારે કોની સલામતી, કોણ અહીંયા તમારે બિઝનેસ સેક્ટર કે પ્રાઇવેટ સેક્ટર, કોમર્શિયલ લેવલે કોણ અહીંયા આવશે? એટલે બધા પ્રશ્નાર્થ ઉભા થઈ ગયા છે ઘણી બાબતોમાં. અને 1200 કરોડ રૂપિયા એકમાત્ર અમદાવાદ શહેરના નાગરિકોના માથે આ બોજવાઈ પડે તો જે અમદાવાદ શહેરનો વિકાસ છે એ વિકાસને બ્રેક લાગશે. એટલે આ એક મોટી બાબત છે, આની અંદર સમીક્ષા કરવાની, ઘણા મુદ્દા ઉભા થયા છે. હિમાસીભાઈ, ઘણી ચર્ચા કરવી છે પરંતુ દર્શક મિત્રો, ખૂબ જ અનુભવી અને છેલ્લા 25-30 વર્ષનો અમદાવાદ શહેરના રાજકારણ સાથે, અમદાવાદ શહેરના લોકોની જરૂરિયાત સાથે અને સત્તાધારી પક્ષમાં પણ અને વિરોધ પક્ષમાં પણ જેમણે પાછલા 20-25 વર્ષથી ભૂમિકા બજાવી છે, તેવા હિમાસીભાઈ સાથે ઘણી બધી વાતો કરી છે પરંતુ એક સમય મર્યાદા છે. ફરી કોઈક વાર સમય મળશે ત્યારે જરૂરથી હિમાસીભાઈ આપને બોલાવીશું, પરંતુ અત્યારે સમય થયો છે છૂટા પડવાનો. દર્શક મિત્રો, આ જ રીતે આવતીકાલે ફરી મળીશું એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી મને અને હિમાસીભાઈ રજા આપશો. નમસ્કાર.